જસદણમાં રાજકારણ ગરમાયું. કુંવરજી બાવળિયા અને ભરત બોઘરાના જૂથ વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. આ અંગે બંને નેતાઓએ કોઈ વિવાદ ન હોવાનો પણ દાવો કર્યો. આ મુદ્દે બંને નેતાઓની ભૂપેન્દ્ર ચુડાસમા સાથે બેઠક યોજાશે. મહત્વનું છે કે હવે બંને નેતાઓના જૂથ વચ્ચેના ઘર્ષણની વધુ એક ઘટના સામે આવી, જેને લઈ બંને નેતાઓની બેઠક ગાંધીનગર ખાતે યોજાશે. મોહિત ભટ્ટ સંવાદદાતા ફૂલ એમ પર. મોહિત, જે આંતરિક કલહ છે, આંતરિક ખટરાક છે, તે હજી પણ શમ્યો નથી, આ બાબત સ્પષ્ટ પૂરે છે કે જ્યાં ગાંધીનગર હવે બંનેને બોલાવવામાં આવ્યા? જગદીશ, ગઈકાલે જે રીતે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ માટેની સેન્સ હતી, આ સેન્સ પ્રક્રિયામાં પણ જે ચર્ચા નિર્ણય મુદ્દો હતો એ કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા વચ્ચેના જૂથવાદનો મુદ્દો હતો. અને હવે આ જ મુદ્દાને લઈને પ્રદેશ મોવડી મંડળે તેની ગંભીર નોંધ લીધી છે. આજે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આ બંને નેતાઓને પોતાની પાસે બોલાવવાના છે અને તેમની સાથે એક બેઠક કરવાના છે. કઈ રીતે આ મુદ્દાનું સમાધાન કરી શકાય અને બંને વચ્ચેનો જે આંતરિક ખટરાક છે તે દૂર કરી શકાય, સાથે સાથે જે જસદણમાં ભાજપમાં જે અહમનો ટકરાવ છે તે ટકરાવ ભવિષ્યમાં ન થાય તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવશે. અને આ મુદ્દાને નું ડેમેજ કંટ્રોલ કરવાનો એક પ્રયાસ છે પ્રદેશ મોવડી મંડળ દ્વારા કરવામાં આવતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. જગદીશ, બિલકુલ મોહિત, આભાર તમામ માહિતીની પૂરી વિગત આપવા બદલ. તો આ જે આંતરિક વિવાદ છે, ખટરાક છે, તેને દૂર કરવા માટે હવે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા માધ્યમ બન્યા છે અને આ મામલાને શાંત પડવા માટેના પ્રયત્નો આજે ગાંધીનગરમાં થશે, માટે બંને નેતાઓને ત્યાં બોલાવવામાં પણ આવ્યા છે.